પ્રશ્ન ત્રણ परावर्तन પરાવર્તન કોણની વ્યાખ્યા અને પરાવર્તનના નિયમો સમજાવ વ્યાખ્યા સમજતા પહેલાં આકૃતિની સમજ લઈ આ કોઈ એક સપાટી છે સમતલ એક સપાટીના એક સરખા બે ભાગ પાડતી કાલ્પનિક રેખા છે જેને લંબ કહે છે લંબનું નામ છે એમ એન લંબ જ્યાં સપાટીને અડે છે ત્યાં એક બિંદુ છે જેને કહે છે ક્યુ આ બિંદુનું નામ છે આપાત બિંદુ કેમ તો કે પ્રકાશનું કિરણ પી ક્યુ એ ક્યુ બિંદુ પર આપાત થાય છે એટલે તેને આપાત બિંદુ કહે છે ત્યાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને ક્યુ આર સ્વરૂપે બીજી દિશામાં જાય છે હવે આપાત કોણની વ્યાખ્યા આપાત કોણની સંજ્ઞા છે થી આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે શું આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે પરાવર્તન કોણ પરાવર્તન કોણની સંજ્ઞા છે થી આ પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ કહે છે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તિત કોણ કહે છે આ પરાવર્તિત કિરણ આપાત બિંદુ અને આ સપાટીને દોરેલ લંબ એની વચ્ચે જે આ ખૂણો બને છે તેને પરાવર્તિત કોણ કહે છે પરાવર્તનના નિયમો પહેલો નિયમ આપાત કોણ આપતકોટા આય અને પરાવર્તન કોણ થીટા આર ના મૂલ્ય હંમેશા સમાન હોય છે એટલે કે થીટા આય બરાબર થીટા આર આપાતકોણ થીટા આય અને પરાવર્તિત કોણ થીટા આર બંનેના મૂલ્ય હંમેશા સમાન હોય આપાત કોણ ત્રીસ અંશનો હશે તો પરાવર્તિત કોણ પણ ત્રીસ અંશનો જ હશે આ કોણ પિસ્તાલીસ અંશનો હશે તો પરાવર્તિત કોણ પણ પિસ્તાલીસ અંશનો જ હશે બીજો નિયમ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે સમતલ એટલે સપાટી આપાત કિરણ પરાવર્તિત કિરણ ને સપાટીને દોરેલ લંબ આ ત્રણેય અહીંયા એક જ સમતલમાં હોય છે